દહેગામ તાલુકાના મોટા જલુંદ્રા ગામે એલસીબી પોલીસ દ્વારા રૂપિયા 7,41,615 નો નકલી ઘીનો જથ્થો પકડી પાડ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મોટા જલુંદ્રા ગામે એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જલુંદ્રા ગામની સીમમાં આવેલ બ્લોક નંબર 203માં પતરાનો શેડ બનાવેલ છે અને આ શેડમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચાલે છે. તેના આધારે એલસીબી સ્ટાફે સ્થળની તપાસ કરતા પંચોની સાક્ષીમાં આ જગ્યા ઉપર ઘી બનાવવાની પ્રોસેસ ચાલુ હતી અને એફએસએલના અધિકારીઓ સેમ્પલની તપાસ કર્યા બાદ 24 નંગ પતરાના 15 કિલોના ગાયના ઘીના ડબ્બા, તેની કિંમત ₹86,400 અને ભેંસનું ઘી 15 કિલોના ડબ્બા 25 નંગ, તેની કિંમત ₹90,000 અને એક પ્લાસ્ટિકનો 5 લિટર ક્ષમતાવાળો પ્રવાહી ભરેલો ડબ્બો અને અન્ય પૂંઠાના નાના ડબ્બાઓ અને પૂંઠાના બોક્સના ડબ્બાઓ એમ કરી કુલ એલસીબી પોલીસે ₹7,41,615નો મુદ્દામાલ નકલી ઘીનો ઝડપી પાડ્યો હતો અને આ નકલી ઘી બનાવીને જુદી જુદી જગ્યાએ આ ઘીનું વેચાણ થતું હતું. તેથી પોલીસે આ નકલી ઘીના ડબ્બા અને તેનો સામાન પકડી પાડી આ ફેક્ટરીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને ઘટનાસ્થળે પોલીસે તપાસ કરતા એ જગ્યાએ રાકેશકુમાર ધીરજલાલ ઠક્કર, રહેઠાણ G105 સિટી સેન્ટર, નરોડા પાટિયા, અમદાવાદ દ્વારા હાજર મળી આવેલ અને સદર જગ્યાએ નકલી ઘી બનાવી તેનું પેકિંગ થતું હોવાનું જણાવી આવતા એફએસએલ ટીમે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ નકલી ઘીના ડબ્બા, મુદ્દામાલ અને સઘન સામગ્રી સાથે દહેગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને આ બાબતે પોલીસે ઘટતી કાનૂની કાર્યવાહી કરી છે. અગરથી ચૌહાણ, ZSTV, દહેગામ.